સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સેવા સેતુના આ કાર્યક્રમના બીજી લહેરને આમંત્રણ અપાતો હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાને કારણે સંક્રમણ વધી શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે સુરત મહાનગરપાલિકાએ વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. સુરતના લોકોને વિવિધ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે આજથી સેવા સેતુનો કાર્યક્રમ જાહેર કર્યો છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ લોકો પાસે કોરોનાના નિયમનો પાલન કરાવતી મહાનગરપાલિકા ગાઈડલાઈન પોતાની જ ભૂલી રહી છે. આજના તમામ ઝોનના સેવા સેતુ કાર્યક્રમમાં લોકોની ભારે ભીડ ભેગી થવા પામી હતી, જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જાહેરમાં ધજગ્ર ઉડતા તેવું સામે આવ્યું છે. આટલું જ નહીં, પરંતુ નાની જગ્યામાં મોટા લોકો ભેગા થઈ જતા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, જેના કારણે હાલ ઘટી રહેલું સંક્રમણ વધી જાય તેવી શક્યતા નકારી શકતા નથી. તો આ કાર્યક્રમમાં કોર્પોરેટર પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. હાલ તંત્ર કહી રહ્યું છે કે હવે ત્રીજી લહેર દસ્તક દઈ રહી છે, તે ન કરે નારાયણ. જો આવું કાંઈ થાય તો આના માટે જવાબદાર કોણ? આવા અનેકો હાલ પ્રશ્નો વેધક બની જવા પામ્યા છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.